तो ओमिक्रॉन वेरियंट में डेल्टा वेरियंट जेवी परिस्थिति सर्जाती नहीं, परंतु जो एवी परिस्थिति सर्जाई तो सिविल तंत्र सज्ज छे। ને લઈને વધારે ચિંતાજનક સ્થિતિ ઉદ્ભવે તેવી શક્યતાઓ ઓછી છે, પરંતુ જે પ્રમાણે અન્ય દેશોમાં કેસ આવી રહ્યા છે સામે, તેને લઈને સાવચેતી રાખવી જરૂરી છે। બાળકોની રસી શોધાય નથી ત્યારે બાળકોને બચાવવા જરૂરી બની રહેશે, કારણ કે અન્ય દેશોમાં ઓમિક્રોનથી 18 વર્ષથી નીચેના ઉંમરના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે, જેથી બાળકોને બચાવવા હોય તો ઘરના સભ્યોએ તકેદારી રાખવી જરૂરી બનશે। 3000 સુધી લઈ જઈ શકીએ। 1200 બેડમાં એ વખતે લગભગ 350 બેડ ઓક્સિજન બેડ નહોતા, જેને દરેક અત્યારે 1200 બેડની અંદર દરેકે દરેક બેડને ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે। 2 ઓક્સિજન ટેન્ક ઓલરેડી આપ જોઈ રહ્યા છો, જે એ વખતે પણ હતી 20,000 લિટરની, એના ઉપરાંત ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ગયા છે। 550થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે અવેલેબલ છે। દવાઓની વાત કરશું તો એ વખતે વપરાય હતી એના કરતાં 150 ગણી દવાઓનો જથ્થો સલામત કરવામાં આવે છે। Class 1 થી Class 4 સુધીની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી રીતે તૈયાર છે, પરંતુ અત્યારે છેલ્લા ઘણા બધા મહિનાઓથી જોઈએ તો પોઝિટિવ દર્દી એક પણ નહોતો। છેલ્લા કોઈક દિવસમાં જોઈએ 10-15 દિવસમાં તો એક દર્દી દાખલ હતો, એ પણ આજે લગભગ રજા લઈને ઘરે જશે। એટલે કે અત્યારની પરિસ્થિતિ કંટ્રોલ છે। આવી પરિસ્થિતિમાં અમે અંદર 200 બેડ અલાયદા રાખ્યા છે, જરૂર પડે તેને 300 કરશું, અને જો દર્દીઓ વધે તો આપણે આને પાછું કોવિડ કન્વર્ટ કરશું। પરંતુ આપણે કહીશ કે આપણે જે જગ્યા પર બેઠા છીએ આ 1200 બેડમાં અત્યારે 80% હિસ્સો એવો કહીશ તો આપણે એને નોન કોવિડમાં કન્વર્ટ કરેલો છે, એ અત્યારની પરિસ્થિતિ જે કંટ્રોલમાં છે એને આધારિત। એટલે અત્યારે જરૂર નથી કે એનો યુઝ કરવો કોવિડ તરીકે, જરૂર પડશે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાશે આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ। રાકેશ જોશી એમ માની રહ્યા છે કે આમ તો ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા નથી, કારણ કે હાલમાં કેસનો ફેલાવો થયો નથી, પરંતુ જે લોકોને વેક્સિન લેવાની બાકી છે તે લઈ લે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે। ઓમિક્રોન જાહેર થયો હજી તેના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હજી પણ અભ્યાસ ચાલી રહ્યો છે અને તેને લઈને સિવિલ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। તો બીજી બાજુ ઓમિક્રોનમાં મ્યુટેશન વધારે છે, જેથી ફેલાવો પણ ઝડપથી થાય, પરંતુ બીજી લહેરમાં જે હાહાકાર મચી ગયો છે એવું ન પણ બને, કારણ કે ઓમિક્રોનમાં મોર્ટાલિટી રેટ ઓછો છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઓમિક્રોન 24 નવેમ્બરે ડિક્લેર થયો છે અને WHO જેવી સંસ્થાએ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કરે છે, એટલે કે વાયરસ સ્પ્રેડ થઈ શકે, ઝડપી સ્પ્રેડ થઈ શકે। એવું કહેવાય છે કે ડેલ્ટા કરતાં પણ એમાં વધારે મ્યુટેશન છે અને એ જે મ્યુટેશન છે કે વાયરસના સ્પાઇક પ્રોટીનમાં વધારે છે, એટલે કે આપણા શરીર સાથે એને ચિપકવાની અથવા ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા વધારે છે એવું માની રહ્યા છે। અત્યારે જે આપણી પાસે અનુભવ છે બહુ જ ઓછા દિવસનો છે। આપ જાણો કે 12-15 દિવસથી આપણે એના વિશે જાણીએ છીએ, જેટલા દેશોમાં લોકો ઇન્ફેક્ટ થયા છે એમાં ક્યાંય હજુ સુધી મોર્ટાલિટીના સમાચાર એટલે કે મૃત્યુના સમાચાર નથી, ICU એડમિશન્સ પણ ઓછા છે એવું સંભળાય છે। આપણા દેશની અંદર જે જૂજ કેસીસ આપણી સામે આવ્યા છે, 21 થી 23 જેટલા કેસીસ છે, ગુજરાતની વાત કરીએ તો માત્ર ને માત્ર 1 દર્દી છે, એમને પણ બંને વેક્સિનના ડોઝ લીધેલા છે, આપણી વેક્સિન નથી પણ બીજી વેક્સિનના ડોઝ લીધેલા છે, એ વ્યક્તિ પણ સ્ટેબલ પરિસ્થિતિમાં છે। એટલે કે અત્યાર સુધીના જે સમાચાર છે એ પ્રમાણે એવું છે કે વાયરસ કહેવાય છે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન છે, પરંતુ કદાચ એની સિવિયરિટી એટલી હોય કે ન હોય એવું ન હોય એવું વધારે લાગે છે, પરંતુ આવનાર સમય 15-20 દિવસ બીજા એ આપણને કહેશે કે ખરેખર એમાં કેટલી ઘાતકતા છે। આમ ઓમિક્રોનનો ખતરો ટળ્યો નથી એ હકીકત છે, લોકો સાવચેતી રાખે તો પરિવાર અને બાળકોને બચાવી શકાય છે, કારણ કે હવે શાળા પણ શરૂ થઈ ગઈ છે, જેથી તમામ લોકોએ તકેદારી રાખવી અત્યંત જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને ચોમાસાના દિવસોમાં વાવાઝોડા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા તેમજ માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી હતી। 4 નાની